ઓફ વડોદરા. વડોદરા શહેરમાં મહિલા દિવસની ઉજવણીને લઈને સહજ રંગોળી ગ્રુપ દ્વારા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં સમતા સૌરભ પાર્ક સોસાયટીના કમ્યુનિટી હોલ ખાતે મહિલા દિવસ માટે સહજ રંગોળી ગ્રુપ દ્વારા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવા વિદ્યાર્થીઓએ 30 જેટલી રંગોળી બનાવી સ્પર્ધામાં ભાગ લીધો હતો. કમલેશ વ્યાસ અને મીનાબેન દ્વારા સુભાનપુરા વિસ્તારમાં રંગોળી પ્રદર્શન નિહાળી શકે તે માટે 2 દિવસ એક્ઝિબિશન ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જ્યારે 4,500થી વધુ લોકોને રંગોળી બનાવતા શીખવવામાં આવી હતી. 40 જેટલી ચિત્ર રંગોળી વર્કશોપનું 2 દિવસ પહેલા આયોજન કરવામાં આવ્યું હતું. 10 વર્ષથી માંડી 60 વર્ષ સુધીના લોકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ પ્રસંગે ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે, પૂર્વ કોર્પોરેટર પૂર્ણિમાબેન આયરે, હેમલતાબેન ગોર તથા દીપકભાઈ ગોર, કમલેશ વ્યાસ, સહજ રંગોલી ગ્રુપના અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. જે છે હોળી પર્વનો છે, હોળી પર્વની સૌ નગરજનોને શુભેચ્છા. અને જે કાલનો દિવસ છે, જે ધૂળેટીનો દિવસ છે, એની પણ સૌ નગરજનોને હું શુભેચ્છા આપું છું. અને સાથે સાથે જે ધૂળેટી આવે છે અને ધૂળેટીમાં જે રંગોનો ઉત્સવ હોય છે, જેવી રીતે આપણે સૌ રંગોથી રમીએ છીએ, એવી રીતે જ આજે સહજ ગ્રુપ જે હર વર્ષની જેમ આ વર્ષે પણ સહજ રંગોળી જે છે એમાં આજે જે રંગોળીમાં જે કમલેશભાઈ વ્યાસ છે, મીનાબેન વ્યાસ છે, એમના દ્વારા જે 4 દિવસનું આ સહજ ગ્રુપ જે હરેક બહેનોને રંગોળી અહીં એમના જાતે બેસીને એમને શીખવે છે કે કેવી રીતે કલર પૂરવા અને કેવી રીતે રંગોળી બનાવી, એ આ 4 દિવસના કેમ્પમાં હરેક બહેનો આમાં પાર્ટિસિપેટ કરે છે. અને સાથે સાથે આજે હ્યુમન્સ ડે, આજે સહજ ગ્રુપ દ્વારા હ્યુમન્સ ડેનો પણ એક પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યો હતો. એમાં આપણા ડેપ્યુટી મેયર નંદાબેન જોશી જે હરેક બહેનોને આવીને જે પ્રોત્સાહન આપ્યું એમને, અને સૌ બહેનોને જેમને સર્ટિફિકેટ આપી એમને ઇનામિત કર્યું છે, એના બદલ હું નંદાબેન જોશી અને સહજ ગ્રુપ જે કમલેશભાઈ વ્યાસ જે દર વર્ષની જેમ આ વર્ષે પણ એમને આ આયોજન કર્યું છે એમને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. સહજ રંગોલી ગ્રુપ ફ્રી રંગોલી વર્કશોપનું આયોજન પૂર્ણિમાબેન આયરે દ્વારા કરવામાં આવ્યું છે. કમલેશભાઈ વ્યાસ અને એમના ગ્રુપે ખૂબ સુંદર રીતે ફ્રી વર્કશોપના આયોજન આજે 8 વર્ષ જે લોકો કરે છે, અહીંયા 9 શિકાઉ બહેનોને પહેલાંથી શ્રી ગણેશ કેવી રીતના રંગોળીનું કરવાનું એ શીખવાડવામાં આવે છે. અને આપ જોઈ રહ્યા છો કે ખૂબ સુંદર રીતે લોકોને એમને તૈયાર કર્યા છે, શીખવાડ્યું છે. અને આ જે સ્ટુડન્ટ્સ તૈયાર થયા છે એ સ્ટુડન્ટ્સ પણ આ રંગોળી જે પૂરે છે એમનું કાર્ય આગળ ધપાવશે. આ રંગોળી એમના ઘરે પણ રોજે કરશે એવી રીતના એ લોકોએ કહ્યું છે. અને ખૂબ સુંદર રીતે આપણું જ્યારે વડોદરા શહેર સંસ્કારી નગરી કલાનગરી છે ત્યારે આ કલાનગરી સંસ્કારી નગરીમાં આવા સહજ ગ્રુપ દ્વારા ફ્રી વર્કશોપ જ્યારે કરવામાં આવે છે ત્યારે કમલેશભાઈ એમના ગ્રુપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. પૂનમબેન આયરે, મીનાક્ષીબેન, હેમલતાબેન અને સમગ્ર મંચસ્થ જે બધા મહાનુભવ હતા, દીપકભાઈ હતા, રાજેશભાઈ હતા, એ સૌને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. કારણ કે દર વર્ષે રાજેશભાઈ અને પૂર્ણિમાબેન દ્વારા આયોજન કરવામાં આવે છે, આ વખતે આ આયોજન કરી મને અહીંયા બોલાવ્યા અને ખરેખર આઈ એમ વેરી હેપી કે આ જે પ્રમાણે પ્રદર્શન કર્યું છે એ ખૂબ સુંદર રીતે છે. અને આવી રીતના જ અવિરત એ લોકો આગળ ધપે એવી શુભેચ્છાઓ. ધન્યવાદ.